જૈન સમાજ શૈક્ષણિક અને સામાજિક રીતે હંમેશા આગળ રહેતું હોય છે અને ગામડાઓનો વિકાસ કરતું હોય છે ત્યારે માંડવી તાલુકાના બાળા ગામે ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદઘાટન કરવામાં આવ્યું માંડવી તાલુકાના બાળા ગામે આજે બીવી સ્ટેડિયમ ક્રિકેટ ગ્રાઉન્ડ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગ્રામ પંચાયત તેમજ જૈન બીવી સ્ટેડિયમ સુધી ગ્રામજનો અને ક્રિકેટ ટીમના યુવા આગેવાનો દોરી ગયા હતા ક્રિકેટ ગ્રાઉન્ડ નું તેમજ તકતી નું અનાવરણ ચંદ્રસિંહ બાદુસિંહ જાડેજા અને દાતા પરિવારે કર્યું હતું દીપ પ્રાગટ્ય બાદ પુષ્પાંજલિ દાતા પરિવારના સ્વર્ગસ્થ અપાઈ હતી શાબ્દિક સ્વાગત રમેશભાઈએ કર્યું હતું ઈશ્વર અલ્લા તેરો નામ સર્વે ધર્મ સંભાવ પ્રાર્થના ગીત બાદ મુખ્ય મહેમાન ચંદ્રસિંહ જાડેજા કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તેમજ શ્રીમતી પાનબાઈ વલ્લભજી ભાણજી પરિવાર શ્રીમતી મણીબેન પોપટ ભાણજી નંદુ પરિવાર અને શ્રીમતી હેમલતાબેન પરિવાર તેમજ કીર્તિભાઈ વિશેષ મોમેન્ટો અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું જી આજે મારે જો કે જાન્યુઆરીમાં કચ્છ છોડ્યા પછી ઘણા લાંબા સમયે જાહેર કાર્યક્રમમાં આવવાનું થયું આજે બાળા ગામની અંદર એક સ્ટેડિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું આ લોકાર્પણ થયાથી પૂર્વે મેં આની વિશે જાણ્યું તો મને ધ્યાન આવ્યું કે બાળામાં અત્યારે આવું સરસ મજાનું ગ્રામ્ય લેવલ ઉપર આવું એક સારું એવું ગ્રાઉન્ડ તૈયાર કરીને જૈન મહાજનોએ ગામને અર્પણ કર્યું છે આ ગ્રાઉન્ડની અંદર ચાર મુખ્ય દાતાઓએ બધાએ ભેગા થઈને ગામને માટે જે જૈન સમાજના અગ્રણી એવા સર્વમિત્રના નામથી એમના બિરુદ્ધથી આ ગ્રાઉન્ડ બાળા ગામને લોકાર્પણ કર્યું ત્યાર પછી એમના આ ગામની પ્રવૃત્તિઓ વિશે જાણ્યું તો મને ધ્યાન પર આવ્યું કે પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ જીવદયાના કાર્યો એ ઉપરાંત અહીંયા ચિકિત્સાલય એટલે કે હોસ્પિટલ અને સ્પોર્ટ્સને લગતી આ કામગીરી એટલે કે જૈન સમાજ ગામની અંદર ગામનો સાર્વત્રિક વિકાસ કઈ રીતે થઈ શકે એને માટે આ જ ગામના શ્રેષ્ઠીઓ કે જેઓ હાલ પૂના અને મુંબઈમાં પોતાના વ્યવસાય અર્થે રહે છે તે લોકો પણ ગામમાં આવીને ઉત્સવોની જેમ આ પ્રસંગો ઉજવી રહ્યા છે અને પોતાના વતન માદરે વતન માટે કે પોતાના ગામ માટે શું કરી શકાય એની નેમ લઈને સર્વ જૈન સમાજ આજે બહોળી સંખ્યામાં બાળા ગામ ઉપસ્થિત હતો એક જેને કહી શકાય ને કે કચ્છિયત સાચી કચ્છિયતના દર્શન આ ગ્રામ્ય વિસ્તારોમાં આવીએ ત્યારે થતા હોય છે કે કોઈપણ પ્રકારના વિવાદ વગર આખા ગામના નાનામાં નાનાથી માણસથી શરૂ કરીને એ તમામ શ્રેષ્ઠીઓને સાથે રાખીને કરવાનું હોય મારી બાજુમાં જ મુરબી શ્રેષ્ઠ શ્રેષ્ઠીશ્રી ઉપસ્થિત છે બે હજાર માણસો એમની પોતાના ઇન્સ્ટિટ્યુટ એટલે કે એમના ઔદ્યોગિક ક્ષેત્રમાં એમની ફેક્ટરીમાં કામ કરે છે બાળા ગામની વસ્તી હશે એટલા લેબર એમને ત્યાં કામ કરે છે છતાંય સહજતાથી આ બધા મારો પરિવાર છે એવી ભાવનાથી હું સવારના આઠ વાગ્યાથી એમની સાથે છું અને આ જ ભાવનાથી સમસ્ત સમાજ આ ગામડે માટે કંઈક કરવા તત્પર છે ત્યારે આપણે એમને શુભેચ્છા આપીએ કે આ બાળા ગામ

તો એક ગ્રાઉન્ડ બનાવ્યો અને મુંબઈથી મહાજન એ અમારા માટે હંમેશ માટે માઇબાપ તરીકે અમારા કોઈ પણ કામ કે નિફાળ હોય કોઈ દવાખાનાના ખર્ચ હોય ગાયોના હોય પાણીના પ્રશ્નો હોય અને જે જે પ્રશ્ન હોય એ અમારા માટે આ મહાજન અમારા ખડેપગ ઊભા છે અને એમાં અમારો આખો ગામ મહાજનનું અમે બહુ રાજી ખુશીથી એનું અમે સન્માન કરીએ અને એનું અમે બહુ જ ખૂબ અમે અભિમાન આપીએ છીએ કે આવા મહન અમને ભાગ્યશાળીને મળે ખરેખર અમને કોઈ પણ ગરીબ હોય કે અમીર હોય કે કોઈ પણ અમનો પ્રશ્ન હોય ત્યારે આવા ધીરેનભાઈ નંદુ જેવા ખડે પગ અમારા સાથે હોય તો અમને કામ કરવાની એટલી મજા આવે છે ગામનો વિકાસ થઈ રહ્યો છે અમને કોઈ ગામની તકલીફ નથી ગાયો પણ અમારી બહુ સુખી છે દવાખાનાનું અમારા ગામમાં છે નિફાણું અમારી અને એટલો આ માદનનો અમને સાથ મળ્યો છે એટલા જ માટે હું માદનને અને મારા બાળા ગામ વાસીઓ આખા મળી અને બાળા ગામ મહાદન અમે અભિનંદન આપીએ છીએ કિશોર ગઢવી સતાર મારા ભરતસિંહ જાડેજા યુવા ગ્રુપનો યોગદાન રહ્યો હતો બીવી સ્ટેડિયમને ત્રણેય દાતા સ્ત્રીઓએ બાળા ગ્રામ પંચાયતને અર્પણ કરીને વ્યવસ્થિત દેખરેખ રાખવા ભાર મૂક્યો હતો મસાલ પ્રજ્વલિત કરીને લક્કી કપનું ક્રિકેટ ગ્રાઉન્ડના ઉદઘાટનને આરંભ કરાતા ખેલાડીઓમાં ખુશીની લાગણી ફેલાઈ હતી અહીંયા જ બાળા સ્કૂલમાં જ બાળામાં જ ભણ્યો છું એટલે જે મારી લાગણી હોય આખી અલગ જાતની લાગણી છે અને જે આ સ્ટેડિયમ બન્યો તો ભલે અમે નથી રમી શક્યા પણ અમારા બધા અહીંયા ભાઈઓ જે અહીંયા રહે છે લોકલ અને એ છોકરાઓ બધા અહીંયા રમે બસ એ જ મેન ભાવના છે કે આવું સ્ટેડિયમ કહેવાય છે કે આ તાલુકામાં લગભગ સિટી છોડીને કોઈ સ્ટેડિયમ નથી તો જે આ લોકો બધાની ઈચ્છા હતી કે અમને એક સ્ટેડિયમ જોઈએ ક્રિકેટ રમવા માટે એ અમે અહીંયા એમને આપ્યું છે અને બસ આ છોકરાઓ બધા અહીંયા રમે અને જે અમારી એક ઈચ્છા છે કે આઈપીએલ સુધી પહોંચે આમાંથી એક બે છોકરાઓ બી આઈપીએલ સુધી પહોંચે એવી અમારી ખાસ ઈચ્છા છે અમાસીઓનો અને સાથે જે આ ગ્રાઉન્ડ પર બધા લોકો વાપરતા હતા મુસ્લિમ સમાજ એમનો ખરેખર હું દિલથી આભાર માનું છું કે ગામની પ્રવૃત્તિ કરવા માટે એમને તરત હસ્તે મોઢે બધાએ આ જગ્યા ખાલી કરી આપી અને આજે આ ગ્રાઉન્ડ અહીંયા સાકાર પામ્યું છે અને ભૂપેન્દ્રભાઈનું જે નામ આપવાનું કર્યું છે ભૂપેન્દ્રભાઈ બધામાં એટલા લોકપ્રિય છે કે બધા છોકરાઓ એક સાથે કે આ ભૂપેન્દ્રભાઈ માટે અમે જે કરવાનું હશે એ કરશું આજે બાળા ગામમાં સર્વમિત્ર ભૂપેન્દ્ર કુંવરજી વિસરિયા સ્ટેડિયમ એ સ્ટેડિયમ આપણા ધીરેનભાઈ પોપટલાલ નંદુ અને મનોજભાઈ હંસરાજ ગઢ્ડા અને કેતનભાઈ વલ્લભજી ગઢા એમના પરિવાર દ્વારા આ સરસ મજાનું આજે સ્ટેડિયમ બનાવી આપવામાં આવ્યું છે આ ઐતિહાસિક સંભાળું કહી શકાય બાળા ગામ માટે અને બીજી બાબત કે બીજી એવી ઐતિહાસિક ક્ષણ આપણને લકી પેકેજિંગ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ઓગણીસના મુખ્ય દાતા શ્રીમતી ભારતીબેન મણિલાલ નાનજી હરિયા પરિવાર દ્વારા આ સંભાળનું મળ્યું છે ગામના આ ટુર્નામેન્ટમાં પંચાણું પ્લેયર જોડાયા છે આ ટુર્નામેન્ટ બે દિવસ સુધી સતત રમાશે કુલ બાવીસ મેચો આ ટુર્નામેન્ટની રમાશે જેનો સમાપન કાર્યક્રમ આવતીકાલે સાંજે ચાર વાગે છે આ ભવ્ય ટુર્નામેન્ટનો અનેરો ઉત્સાહ અમારા ગામમાં છે અને આ એક ગામ માટે ઉત્સવ બની ગઈ છે ટુર્નામેન્ટ એટલે ખરેખર અમે બાળા યુવા ગ્રુપ તરફથી આ જે દાતા પરિવારે આમાં સહયોગ આપ્યો છે એમની લાગણી જે છે એ ખરેખર ગામ પ્રત્યે ખૂબ જ સારી છે યુવાઓ પ્રત્યે ખૂબ જ સારી છે એટલે એ લાગણીને અમે અભિનંદી છીએ અને બે દિવસ સુધી જે આ ગામને ઉત્સવ આપ્યો છે ફરીથી હું તમામ યુવા મિત્રો હતી શ્રી મનીલાલભાઈ હરિયા શ્રીમતી ભારતીબેન મણિલાલ હરિયા અને અમારા મિત્ર મુંબઈથી જે પધાર્યા છે ખાસ કલ્પેનભાઈ મણિલાલભાઈ હરિયા એમનો પણ હું મારા યુવા ગ્રુપ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અમારા દાતાશ્રી સાતારભાઈએ આ જે સુંદર આયોજન કર્યું છે અને એમની ટીમ નવ નવ ટીમો જે કદાચ એક કહીએ ને કે બહુ મોટી એનામાં વાત છે આટલા બધા પ્લેયર્સની સાથે રમવાની અને બધાને ભેગા કરવાની એ જે એમણે આવડત બતાવી છે એ પણ એક બહુ મોટી વાત છે આજે હું અમારા પરિવાર તરફથી આ બધાનો આ બધા પ્લેયર્સનો જે પંચાણું પ્લેયર્સ છે એ બી હજુ આગળ વધતા જ રહેશે અને સારું ખૂબ જ સરસ રમશે ક્રિકેટ અને એ ક્રિકેટ સિવાય પણ ઘણા બધા સ્પોર્ટ્સમાં બધા આગળ વધે એવી હું હાર્દિક શુભેચ્છાઓ આપું છું અમારા પરિવાર તરફથી આ તો એક ફક્ત આપણે ડોનેશન કરીએ કે કાંઈ બી જે પણ આપણે કર્યું છે એ વસ્તુ એક આખી અલગ છે પણ જે રમવાવાળા પ્લેયર્સ છે એ લોકોની જે શક્તિઓ છે એ પણ આગળ વધતી રહે ખૂબ જ સરસ રીતે રમે અને ખૂબ આગળ વધે એવી જ હાર્દિક શુભકામનાઓ થેન્ક યુ વેરી મચ જય જય મારું નામ સ્નેહા ચિરાગ વિસરિયા છે અમે લોકો આજે સર્વ મિત્ર ભૂપેન્દ્ર વિસરિયા સ્ટેડિયમના ઉદઘાટન માટે આવેલ છે હું ભૂપેન્દ્ર વિસરિયાની ઇન લો છું અને આજે આપણા અમારા યુવક સંગે પંચાયતે અને અમારા ત્રણોએ મહાન દાતાઓએ એક સુંદર પ્રોગ્રામનું આયોજન કરેલો અને ગામને આપણે એક નાનો સ્ટેડિયમ અર્પણ કર્યો છે અમારી ઈચ્છા છે કે ગામના યુવક અહીંયા વધારે મેં વધારે વધારે ને વધારે પ્રેક્ટિસ કરીને આગળ જઈને ગામનો અને જિલ્લાનું નામ બહુ આગળ લઈ જાય અને ક્રિકેટ કેવા અને બીજી સ્પોર્ટ્સની પ્રોગ્રામોમાં બહુ આગળ વધે બાળા ગામે ગોયંકાજીએ ચાલુ કરેલો જે જ્ઞાન શિબિર છે એ મને લાગે છે નેશનલ નહીં પણ ઇન્ટરનેશનલ લેવલ પર પ્રખ્યાત છે અને અહીંયા ઘણા લોકો યુએસએથી અમેરિકાથી ધ્યાન કરવા આવે છે ખાસ ગોયંકાજીએ આપણા બાળા ગામને સિલેક્ટ કર્યું છે એમાં એમનો બહુ મોટો કાંઈક વિચારસરણી હશે બાળામાં પ્રાથમિક શાળા છે ઉચ્ચ શાળા છે સેકન્ડરી સ્કૂલ પણ છે બાળામાં મેડિકલ સેન્ટર છે આપણી જે બાળાની મહાજન દ્વારા સંચાલિત મહાજનવાડી છે એમાં નિઃશુલ્ક ભાવે લોકોને જમવાનું મળે છે ઇતર કોમોના બી લોકો અહીંયા બહુ સારા ને યુનિટીથી રહે છે એટલે આ બહુ પ્રસિદ્ધ ગામ છે જૈન સમાજે બહુ સારા એવા ધન ભેગા કરવાના પ્રયાસ કર્યા છે મને લાગે છે પાંચેક કરોડ ડોનેશન આપેલું છે જૈન સમાજે પ્લસ અમે લોકો રિસર્ચ લેવલ પર હોર્ટિકલ્ચર પર કામ કરીએ છીએ જેમાં આપણે આવી મશીનરી કચ્છમાં લાવવાનો પ્રયાસ કરીએ છીએ જેમાં રેતી કેવા કે સેન્ડ અને પાણી વગર આપણે ગૌચરનો ઉઘાવો કરી શકીએ છીએ ઇટ્સ અ હોર્ટિકલ્ચર કરીને એક ટેકનોલોજી છે પ્લસ આપણે પ્રમોટ કરીએ છીએ કે ગામના જે લોકલ્સ છે રંજકો ઉઘારે અને માજાને એમના પાસેથી જે માર્કેટ ભાવ છે એનામાં રંજકો લે તાકી બધા ગાયોને એનો સુવિધા મળે આ ક્રિકેટ ગ્રાઉન્ડના ઉદઘાટન પ્રસંગે જૈન સમાજના આગેવાનો બાળા ગામના દરેક સમાજોના આગેવાનો આમંત્રિત મહેમાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા સંચાલન સતાર મરાય અને આભાર વિધિ વિક્રમસિંહ પઢિયારે કરી હતી કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી કચ્છ રોયલ ક્રિકેટ ક્લબ રોજ દ્વારા આયોજિત કચ્છ પ્રીમિયર લીગ

હીરાણી સ્પોર્ટ જનતા ઘર હોટલની બાજુમાં ભુજ ખેરલાપા ટી સ્ટોન રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે કચ્છ આયોજકો કુલદીપસિંહ જાડેજા મોબાઈલ નંબર સત્તાણું એકસો ત્રેવીસ ચોવીસ બસો પચીસ લકીરાજસિંહ વાઘેલા એકાણું જીરો સાડસઠ સત્યાવીસ પાંચસો પચાસ ਜਲਵਾਣੀ ਅਰਮਨ ਖਾਨ 79907 46804 ਹਰੀ ਰਬਾਰੀ 92652 95488